राज्य सरकार और केन्द्र सरकार विद्यार्थियों भणतर पाछड़ करोड़ों रूपया खर्चे छे। विद्यार्थियों माटे सारी शालाओं बनावा करोड़ों रूपयाना कॉन्ट्राक्ट आपी नवी शालाओं निर्माण करावे छे, परंतु कॉन्ट्राक्टरों द्वारा नवनिर्मित शाला माटे हल्की गुणवत्ता की रेती वापरता विवाद सर्जायो छे। नवसारी जिल्लाना चिखली तालुका में आवेली रानकुवा गुजराती प्राथमिक शाला जेनुं निर्माण 1980 में करवामां आव्युं हतुं अने आ शालानी इमारत जूनी थता ओरडाओ जर्जरित थता अने तोड़ी पाड़ी नवी शाला मंजूर करवामां आवी हती, परंतु 1.5 वर्ष पहला नवसारी जिल्ला पंचायत द्वारा नवी शाला बनावी आपवानी मंजूरी आपवामां आवी। 95 लाख रूपियामां कॉन्ट्राक्टर ने कॉन्ट्राक्ट सौंपवामां आव्यो, परंतु समय जता कॉन्ट्राक्टर द्वारा हल्की गुणवत्तानो माल सामान वापरता विवाद सर्जायो छे। त्यारे गामना लोको सहित जिल्ला पंचायत अने तालुका पंचायतना सभ्यो द्वारा शाळानुं बांधकाम बंद कराव्युं हतुं। अमारे त्यां स्कूलनुं जे मकाननुं बांधकाम चाली रह्युं छे ने एनी अंदर मटेरियल सारू वपरातुं नथी। एक अठवाडियुं पहेला रीति बाबते अमे गामना आगेवानो सरपंचशी बधा समूह मळीने आमना जे कॉन्ट्राक्टर खरा एमने रजूआत करी हती कि भाई आ मटेरियल्स नहीं चाले, पण एमने अमारी वातने नकारीने 4-5 દિવસ કે 1 અઠવાડિયો જેટલો સમય ગયો છતાં બી એમનું એમ જ એમનામાં કંઈ સુધારો વધારો કર્યો નથી ને આ જ રીતિથી બાંધકામ કરી રહ્યા છે। એમની સામે અમારા ગામના આગેવાનો લોકો અમારો સૌનો બધાનો વિરોધ છે કે માટે અમારી માંગ એક છે મટીરિયલ્સમાં રેતીની અંદરમાં ગુણવત્તા સુધારવી જરૂરી છે। સિમેન્ટનું પ્રમાણ પણ મજૂરો મારફત તમને જાણવા મળ્યું છે કે બરાબર એ લોકો સિમેન્ટ પૂરતી વાપરતા નથી ને એના પુરાવા અહીંયા છે, તમારી નજર સામે છે। તમે દિવાલની ચડતરમાં જુઓ કે બીમ કોલમ ભરેલા એની અંદર તમે જોઈ શકો છો। અમે જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, અમારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને અમે ઉપર પણ રજૂઆત કરી છે, એમાં એક અઠવાડિયું પહેલાં રજૂઆત કરી, છતાં કોન્ટ્રાક્ટર એમની મનમાની પ્રમાણે જે કામ ચાલુ રાખી રહ્યા છે। માંગ એક જ છે અમારી કે આ રાનકુવા ગામની જે આ શાળા સરકારશ્રીએ મંજૂર કરી છે, અઢળક પૈસાના ખર્ચે અમારી સ્કૂલ બને છે, એની અંદર અમને એક જ વિરોધ છે કે મટીરિયલ પૂરતા પ્રમાણમાં વાપરતા નથી। અમે કોન્ટ્રાક્ટરને 10-15 દિવસ પહેલા જિલ્લા સદસ્ય શ્રી પ્રકાશભાઈ, મારા ગામના આગેવાન મિત્રો, ડેપ્યુટી સરપંચ શ્રી વાસુદેવભાઈ, એ બધા ભેગા મળી કોન્ટ્રાક્ટરને અમે આજીજી કરી કે ભાઈ આ શાળા એ ગામનું ઘરેણું કહેવાય, એની અંદર મટીરિયલ સારું વાપરવું જોઈએ, નથી કે મારું ઘર બનતું। તો કોન્ટ્રાક્ટર સાહેબે અમને એવા ઉદ્ધત જવાબ આપ્યા કે આ રીતિ મેં ઉપરથી પાસ કરાવેલા આવેલો છે ગાંધીનગરથી, એમાં તમારું નહીં ચાલે ની મારું ચાલે। તો એવા કયા અધિકારીએ આ રીતિ પાસ કરી કે આ જ રીતિ વાપરવી પડે? અમારી માંગ એક છે કે આ રીતિ બદલો અને કાળી રીતિ વાપરો। આમાં જે મકાનમાં જે મટીરિયલ વપરાયું છે એમાં સળિયાથી માંડીને કપચી તો બરાબર જ છે, પણ રેતીમાં કંઈક પ્રશ્ન આવે છે। રેતીમાં થોડું મંટોડાનો ભાગ આવે છે, મંટોડાનો ઢેફાનો ભાગ આવે છે, કઈ નહીં અત્યારે હાલ પૂરતું તો એ કામ બાંધકામ બંધ કરીએ અને એના અઠવાડિયામાં જે કંઈ નિકાલ આવે ને મટીરિયલ રેતી બદલવી પડે તો બદલી કાઢીને ફરીથી ચાલુ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર છે ને કોન્ટ્રાક્ટરને 2-3 વખત કીધું પણ રેતીની બાબતમાં, પણ કંઈક એને બોલવામાં કંઈક થોડું સમજાવવામાં પ્રોબ્લેમ આવી એવું લાગે છે, એટલે ગામના સ્થાનિકો જે નેતાગીરી કહેવાય એમને થોડો વિરોધ પહેલેથી હતો જ, અને એમાં સીઆરસી અમારું સીઆરસીએ વિઝિટ પણ લખી હતી અને એ પછી પણ એ રીતે કદાચ વાપરી એવું આક્ષેપ મૂકવામાં આવે છે, એટલે એની તપાસ થયા પછી આપણે બાંધકામ ચાલુ કરવામાં આવશે।